મણિનગર વિધાનસભાની પેટા ચૂંટણી આ સીટ ઉપર સતત 12 વર્ષ સુધી આદરણીય નરેન્દ્રભાઈ એ પ્રતિનિધિત્વ કરતા હતા. ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને ગુજરાતનો વિકાસ આજે દેશનો વિકાસ બન્યો, દેશની એક દિશા બતાવી. અને આજે નરેન્દ્રભાઈ એ પ્રધાનમંત્રી તરીકે દેશમાં જ્યારે બન્યા છે ત્યારે મણિનગર વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં તેમની ખાલી પડેલી સીટ ઉપરની આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ ભાઈ શ્રી સુરેશભાઈ પટેલને ઉમેદવારી કરવાની તક આપી અને સમગ્ર મણિનગરની જનતાએ સતત બાર તેર વર્ષ સુધીનો આ વિકાસ યાત્રાને હજુ વેગવંતી બનાવવા માટે અને નરેન્દ્રભાઈને વિજયની ભેટ નહીં પણ તેમના જન્મદિનની ભેટ 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે મણિનગરના વિજયની પ્રતિકરૂપે ભેટ આપવાનો નિર્ધાર કર્યો છે. અને એ નિર્ધારના અનુસંધાને આજે સમગ્ર મણિનગર વિસ્તારની અંદર જનમાણસ પોતાના મતને એ વિકાસની અંદર વધુ વેગવંત બનાવવા માટે આજે નીકળી પડે. ભૂષણ ભટ્ટ, ધારાસભ્ય જમાલપુર ખાલી. ભારતીય જનતા પાર્ટી ના મણિનગર વિધાનસભાની અંદર આ પેટા ચૂંટણી જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નરેન્દ્રભાઈ છેલ્લા 12 વર્ષથી આ વિસ્તારની અંદર ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા, ગુજરાતના મુખ્યમંત્રી હતા. અત્યારે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે એમની ખાલી પડેલી આ જગ્યાની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી સુરેશભાઈ પટેલનો ઉમેદવાર તરીકે મૂક્યા છે. સુરેશભાઈ પટેલ માટે આખી મણિનગર વિધાનસભા ને એની સાથે સાથે અમદાવાદને ટોટલ કાર્યકર્તા આ સીટ માટે મહેનત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક નરેન્દ્રભાઈને આ 17મા ભૂષણભાઈ કહ્યું તે રીતે જન્મદિનની ભેટ રૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મહેનત કરી ના સારી લીડથી ભારતીય જનતા પાર્ટીના સુરેશભાઈ જે ઉમેદવાર છે તેમને જીતાડશે અને મુખ્યમંત્રીને તેમના જન્મદિન નિમિત્તે આ ભેટ તરીકે આપશે. આના માટે બધા જ કાર્યકર્તા સવારથી પોતપોતાના વિસ્તારની અંદર કામે લાગી ગયેલા છે. પ્રજાનો બી એટલો જ ઉત્સાહ અત્યારે જોવા મળ્યો છે અને સુરેશભાઈને આ મણિનગરની જે નરેન્દ્રભાઈની એક ઓળખાણ તરીકે મણિનગરની જે સીટ ગણાતી હતી કે જે સીટ દેશના દુનિયાની અંદર મણિનગર વિધાનસભા જે સાહેબના નામના લીધે ઓળખાણરૂપ થયેલી એ સીટની અંદર સુરેશભાઈને એક ઉમેદવાર તરીકે ચૂંટીને અને એ ધારાસભ્ય અહીંયાથી આવશે. એ જ ઇરેશ ગુરુજાને કેમ કે પાણી 2-4 ગ્લાસ લેતા ને બાજુ દુકાન અને 600 તો આનું કલાક માટે આવી ગયો, 1 કલાક માટે આવ્યો.